દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રેલવે સ્ટેશન પાછળ જે અરુણાદય જે રસ્તો છે ત્યાં આવી પહોંચી છે અને અહીંયા રસ્તા વચ્ચે જે માર્ગ પર વૃક્ષ ધરાશય થવાની ઘટના સામે આવી રહી છે અને અહીંયા વૃક્ષ ધરાશય થતાં આખો માર્ગ છે તે બંધ થયો છે. અહીંયા વાહન ચાલકો છે તે પોતે અટવાઈ રહ્યા છે અને હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે મેઇન રોડ ઉપર વૃક્ષ ધરાશય થયું છે, જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફ છે તે થઈ રહી છે અને અનેક જગ્યાઓ ઉપર આ રીતના વૃક્ષ ધરાશય થવાની ઘટનાઓ છે તે સામે આવી છે. ત્યારે રેલવે સ્ટેશન ગરનાળા પાછળનો જે માર્ગ છે અરુણાદય તરફ જવાનો જે આ રસ્તો છે તે માર્ગ પર મોટું વૃક્ષ છે જે ધરાશય થયું છે, જેના કારણે રસ્તો છે તે બંધ થઈ ગયો છે. ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર ચાલકો હોય તેમને આ માર્ગ પરથી પરત જવું પડે તેવી સ્થિતિ છે તે અહીંયા સર્જાઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચશે અને પછી આ વૃક્ષ હટાવશે, ત્યારબાદ આયો માર્ગ છે તે ખુલ્લો થશે. ત્યાં સુધી અહીંથી જે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે તેઓને અટવાવાનો વારો આવશે તે ચોક્કસથી છે. વડોદરા શહેરમાં જે રીતના મેઘરાજા આફત બનીને વરસ્યા છે, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશય થયા છે તો કેટલીક જગ્યાઓ પર પાણી પણ ભરાયા છે, જેને લઈને લોકોની મુશ્કેલીઓ વધી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અરુણાદય જે માર્ગ છે એ માર્ગ પર વૃક્ષ ધરાશય થતાં માર્ગ છે તે આખો બંધ થયો છે. અહીંયા વાહન ચાલકો છે તેઓ અટવાઈ રહ્યા છે ને અહીંયાથી તેઓ પરત જવાનું વારો આવ્યો છે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે. વડોદરા શહેરમાં અનેકો વિસ્તારમાં જે રીતના મેઘરાજા વરસ્યાને આફત પણ તેઓ લાવ્યા છે, ત્યારે અનેક વિસ્તારોમાં વૃક્ષો છે તે ધરાશય થઈ છે, અનેક વિસ્તારોમાં લાઇટો પણ દૂર થઈ હશે. ફાયર બ્રિગેડની ટીમો હોય તમામ જે અત્યારે તંત્ર કામે લાગ્યું છે. હાલ અહીંયા મોટું વિશાળ વૃક્ષ છે તે ધરાશય થયું છે, જેને લઈને માર્ગ છે તે બંધ થયો છે. વડોદરા શહેરમાં આફત બનીને વરસેલો વરસાદ છે, અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશય થયા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.